ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. સુરતના પાંડેસરામાં એક ખાનગી હોસ્પિટલના સંચાલકોએ કોરોના દર્દીઓનો મૃતદેહ રોડ પર રઝળતો મૂકી દેતા ભારે ઓબાળો થયો હતો. વહેલી સવારે બનેલી ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને વાતાવરણ થાળે પાડી બંને પક્ષકારોને સાંભળ્યા હતા. મૃતકના પરિવારના ગંભીર આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલનું બિલ નહીં ભરતા આવું કૃત્ય કરાયું છે. જોકે હાલ પાંડેસરા પોલીસ તપાસ હાથ ધરી છે. ત્રિનાથ નાયકે જણાવ્યું હતું કે પુત્રને બે દિવસ પહેલા તાવ આવ્યો હતો. આ ડોક્ટરને બતાવ્યું હતું, એમને દવા આપી હતી, જોકે સારું નહીં થતાં અમે ફરી ડોક્ટરને વાત કરી તો હોસ્પિટલ લાવવા પડશે એમ કહ્યું હતું. અમે હોસ્પિટલ લઈ ગયા હતા તો દાખલ કરવું પડશે અને એક્સરે પાડવા માટે એમ કહી 2500માં સારું થઈ જશે એવું કહ્યું હતું. વધુમાં વધુ જણાવ્યું હતું કે એક્સરે પડાવ્યા બાદ વધુ ખર્ચ થશે, દવા લઈ આવો એમ કહીને બે દિવસમાં 4500ની દવા મંગાવી હતી. ત્યારબાદ 10-10 હજાર એમ બે વાર ડિપોઝિટ ભરવા કહ્યું ને આખરી દીકરો મૃત્યુ પામ્યો છે. તો મૃતદેહ હોસ્પિટલ બહાર રોડ પર રઝળતો મૂકી દરવાજાને તાળા મારી દીધા હતા, જેથી અમે પોલીસને બોલાવી હતી. અમને ન્યાય મળે કે નહીં પણ અમારામાં માનવતા છે એટલે અમે દીકરાના મૃતદેહ લઈ જશું અને અંતિમ વિધિ કરી તેની આત્માને